સુરતમાં કાર વૃક્ષ સાથે અથડાતા સુરત ફાયરના બે કર્મચારી સહિત ત્રણના મોત. સુરત જિલ્લાના મહુવા તાલુકાના આંગલધરા ગામે મધ્યરાત્રિએ મારુતિ અર્ટિગા કાર રોડ સાઇડે વૃક્ષ સાથે ધડાકાભેર અથડાતા સુરત ફાયર બ્રિગેડના બે કર્મચારી સહિત ત્રણ યુવાનના મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય બે યુવાનને ઈજા થઈ હતી. સુરત ફાયર બ્રિગેડના બે કર્મચારી સહિત પાંચેય મિત્રો બિનાર લગ્નમાંથી તરકાણી ગામે મ્યુઝિક પાર્ટી જોવા જતા હતા. નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના કંબોયા ગામે આમલાપડિયામાં નીલકમલ ગુલાબભાઈ પટેલ ઉંમર વર્ષ 25 પરિવાર સાથે રહેતો હતો અને સુરત ફાયર વિભાગમાં નોકરી કરતો હતો. રવિવારે નીલકમલ પોતાની મારુતિ અર્ટિગા કાર નંબર GJ21CB4974માં પોતાના મિત્ર નિલેશ હરેશભાઈ પટેલ રહે લાખાવાડી ડુંગળી ફરીમાં તાલુકો વાંસદો અને યોગેશ ધનસુખભાઈ પટેલ ઉંમર વર્ષ 21 રહે કંબોયા સાથે બિનાર ગામે સુરત મહાનગરપાલિકામાં નોકરી કરતા મિત્રના લગ્નમાં ગયા હતા, જ્યાં નીલકમલ સાથે સુરત ફાયર બ્રિગેડમાં નોકરી કરતા પિનલ રમણભાઈ આહિર ઉંમર વર્ષ 28 અને પરિમલ નટુભાઈ પટેલ બંને રહે પડવેલ તાલુકો ચીખલી મળ્યા હતા. બાદમાં પાંચે મિત્રો ભેગા થઈ અર્ટિગા ગાડીમાં બેસી મહુવા તાલુકાના તરકાણી ગામે મ્યુઝિક પાર્ટી જોવા જવા નીકળ્યા હતા. દરમિયાન મધ્યરાત્રિના 1 વાગ્યાના સુમારે અનાવલથી વાંસદા જતા રોડ ઉપર આંગલધરા ગામે કાર ચાલક નીલકમલ પટેલે ગાડી પૂરપાટ ઝડપે હંકારી સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી રોડ સાઇડે વૃક્ષ સાથે કાર ધડાકાભેર અથડાવી દેતા નીલકમલ પટેલ અને યોગેશ પટેલને ગંભીર ઇજા થતા ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા, જ્યારે અન્યોને અનાવલ સરકારી દવાખાને સારવાર માટે લઈ જતા ફરજ પરના ડોક્ટરે પિનલ આહિરને મૃત જાહેર કર્યો હતો, જ્યારે નિલેશ પટેલને વધુ સારવાર માટે વાંસદા હોસ્પિટલ અને પરિમલને અલીપોર દવાખાને દાખલ કર્યા છે.